આજે રાજ્યમાં સરકારી કચેરીઓમાં ઓપીએસ મામલે પેન ડાઉન, સરકાર પણ આંદોલન સામે પગલાં લેશે. રાજ્ય સરકાર અને યુનિયન આમને સામને જૂની પેન્શન યોજના અને અન્ય પ્રશ્નો મામલે સરકારી કર્મચારીઓનું આંદોલન. રાજ્ય સરકારે કર્મચારીઓને કામથી અળગા ન રહેવાનો આદેશ કર્યો છે. સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે. કિંજલ, જૂની પેન્શન યોજનાને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓ જિલ્લા કેટલા સમયથી રજૂઆત છે તે કરી રહ્યા છે. સરકાર દ્વારા પણ જે તે સમયે હૈયાધારણ આપવામાં આવી હતી કે તેની પર વિચારણા છે તે ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી તેનો કોઈપણ પ્રકારનો જે ઉકેલ છે તે નથી આવ્યો. જેને લઈને આજે કર્મચારી મહામંડળ પ્રમુખ દ્વારા આજે પેનડાઉનનો કોલ છે તે આપવામાં આવ્યો છે. અને તેવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ છે તે સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આજે આંદોલન છે તે કરવામાં આવશે. એક દિવસ સરકાર નહીં જાગે તો જો અલગ આંદોલન છે તે પણ કરાશે. જોકે બીજી તરફ તમામ જે સરકારી વિભાગના વડાઓ અને અધિકારીઓએ સ્પષ્ટ રીતે કામગીરી અળગા ન રહે તે માટે જરૂરી નોટિફિકેશન છે તે પણ કર્યા છે, અને જો આ પ્રકારે કામગીરી અળગા રહેશે તો તેમની સામે નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની પણ વાત કરી છે. પરંતુ આજે એક દિવસ માટે ઓફિસના મુદ્દે પેનડાઉન નો જે કાર્યક્રમ છે તે આપવામાં આવ્યો છે, ત્યારે જોવાનું એ છે કે સરકાર અને યુનિયન વચ્ચે સમાધાન બિલકુલ. કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજ્ય સરકાર અને યુનિયન આમને સામને આવી ગયા છે. જૂની પેન્શન યોજના અને આ સિવાયના અન્ય જે પ્રશ્નો છે તેને લઈને વિરોધનો સૂર છે. રાજ્ય સરકારે કર્મચારીઓને કામથી અળગા ન રહેવાનું અપીલ કરી છે. આજે રાજ્યમાં સરકારી કચેરીઓમાં ઓપીએસ મામલે પેન ડાઉન કરવામાં આવ્યું છે. સરકાર પણ આંદોલન સામે પગલાં લેશે.